મોડર્ન સ્કૂલ YouTube ચેનલ આપનું સ્વાગત છે. કેમ છો બાળકો? આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 31 32 33 બરાબર ઈ આપણે બાકી હતું તેને આપણે પૂર્ણ કરાવશું બરાબર. તો પાન નંબર એટલે કે પૂર્ણાવર્તન 1
હવે નીચેનું વાંચો જો આ જે પણ તમને લખાવ્યા છે તે શબ્દ અંકના તમારે શબ્દ કરીને તે કામ કોઠક કોઠો છે એમાંથી તમારે ગોતવાના છે બરાબર છે તો અહીંયા નીચે હવે પ્રશ્ન 2 છે કોષ્ટક 2 છે ઉચિત શબ્દ ઉપર બંદર બા કહાની કે રિક્ત સ્થાન ભરી જો આ કહાની છે બંદર બા બરાબર ઉપર કોષ્ટકમાં બધા શબ્દ આવેલા છે ખાલી જગ્યામાં કહાની છે આપણે કહાની બનાવતું જવાનું છે ઉપરમાં કોષ્ટકમાંથી તમારે આ જે કોષ્ટક આપેલું છે બીજા પ્રશ્નમાં એમાંથી તમારે શબ્દ લેતું જવાનું છે કારણ આ કાવ્ય કહાની છે એની ખાલી જગ્યા પૂર્ણ કરતું જવાનું છે તો શું છે વાંચી આપણે વાંચો જો તમે પણ એક બાર કી બાર હે દો બિલિયા થી તમને ખબર છે ને હું ગુજરાતીમાં તમે સાંભળી હશે કે બે બિલાડી હોય છે એક રોટલી લઈ આવે છે અને વાંદરો છે બંદર બાટલાની વાંદરો છે વેચે છે તો ઘડી ગામમાં વધારે નાખે તો એનો ટપકો બહુ દેખાય છે એમ કરતા આખી રોટલી છે પોતે બંદર એટલે વાંદરો ખાઈ જાય છે બે બિલાડી રહી જાય છે બરાબર તો જો આ સાથે ને સાથે હું જે પેલી આ ખાલી જગ્યા છે એમાં સાથે ને સાથે પૂરતી જાઉં છું તો શું છે પેલા એક બાર બાર થી બાર થી દો બિલિયા થી એ સફેદ સફેદ ઓર એ બીજી ખાલી જગ્યામાં શું આવશે કાળો तो एक सफेद और एक काली दोनों को खाली जगह लगी तो शू आवशे भूख लगी उन्होंने एक खाली जगह मिली पछी भी खाली जगह शू आवशे रोटी वे एक रोटी के लिए झगड़ने लगे खाली जगह में शू आवशे झगड़ने लगे बंदर आया वह खाली जगह लाया तो शू लाया तराजू लाया उसने रोटी के खाली जगह टुकड़े किए दो टुकड़े खाली जगह में रख दिए तो तराजू में तराजू का एक पलड़ा खाली जगह था तो भारी तो दूसरा खाली जगह हल्का भारी पकड़े के टुकड़े से थोड़ा सा टुकड़ा तोड़कर खा लिया तो स्वास्थ्य का जगह मां टुकड़ा इस तरह उसने खाली जगह रोटी खा ली तो स्वास्थ्य मां सारी दोनों बिल्लियों को बहुत खाली जगह हुआ पछतावा लेकिन आपको આપણે લખાઈ ગયું હવે નીચે જુઓ ત્રીજું મેરી પાઠશાળાથી બહાર
दस बारों वाक्य लिखिए। तो मेरी पाठशाला चाहिए एना विषय तुम्हारे दस बार वाक्य लिखवाना चाहिए। तो एनो फोटो तुम्हारे आ लेक्चर पूर्ण થયા પછી નીચે તમારે મળી જશે। બરાબર છે મેરી પાઠશાળાનો આ ફોટો। હવે પાના નંબર 32 કાઢો। તો અહીંયા એવા પ્રશ્ન છે આપો પાઠશાળાને। તો બે પ્રશ્નો છે એના જવાબ તમારે લખવાના છે। તો ક્યા ક્યા પસંદ છે તો તમારે તમારી પાઠશાળા એટલે કે સ્કૂલમાં તમને શું પસંદ છે તે લખવાનું છે। ક્યા ક્યા ના પસંદ છે તમને શું નથી ગમતું બંને તમારે જાતે તમારે લખવાનું છે। હવે પાંચમું છે યાતાયાત કે ચાર સાધનો કે ચિત્ર ચિપકા પર ઉસકે નીચે હિન્દી નામ લખીએ। જો અહીંયા જે છે અહીંયા યાતાયાત એટલે શું થાય આપણે સમજી ગયા છીએ બરાબર ને। તો શું થશે વાહન વાહનોના નામ ચાર એવા ચિત્ર લેવાના છે અને તમારે અહીંયા લગાવવાના છે અને એને હિન્દીમાં નીચે નામ લખવાનું છે। હવે એને નીચેનું જોઈએ છઠ્ઠું ચાર ફૂલો કે ચિત્ર ચિપકા પર ઉનકે નીચે હિન્દી નામ લખીએ। હવે ફૂલના છે અહીંયા ફૂલના લગાવવાના ઉપર વાહનના લગાવવાના અને એને હિન્દીમાં જ નામ લખવાના છે બરાબર છે। હવે પાના નંબર 33 કાઢો। હવે અહીંયા જો તો પાના નંબર 33 માં પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। તો પહેલા પ્રશ્ન છે ચરવાહા દૂસરી વાર ચિલ્લાયા તો મદદ કે લીએ કોણ આયા। તો એનો જવાબ લખો પહેલાનો જવાબ ચરવાહા चरवाहे को अपनी बुरी आदत के कारण पसीना बहाने से खेत फसल से लहलहा उठेगे। આગળ ચોથો પ્રશ્ન
नन्हा रानी कहां दम लेगा तो जवाब लिखो नन्हा रानी मंजिल पर दम लेगा बराबर छे आ जवाब छे लखी आपको सारा अक्षर निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए तो आपने यहां 6 अंशे समानार्थी लिखवाना छे पहला छे राखी बीजो छे सिपाही त्रीजो छे गद्दी चौथो छे रास्ता पांचवां छे मंजिल अने छठो छे नन्हा बराबर छे तो जवाब लखवानो छे तो राही यानी मुसाफिर सिपाही यानी सैनिक धरती यानी पृथ्वी रास्ता यानी कौन मंजिल यानी ये अने नन्हा यानी छोटा बराबर छे लखो આગળનો પ્રશ્ન નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લખીએ હવે વિરુદ્ધાર્થી લખવાના છે તો પહેલું છે છોટા બીજું છે છામ ત્રીજું છે વાયા ચોથું છે બીજા પાંચમું છે સૂપ છઠ્ઠું છે નેના બરાબર લોકો એમાં છોટા યાની બડા છાવ નવી ઉદાહરણ છે બાયા ગોરાયા નીચા તો ઊંચા સુખ તો દુઃખ અને લેના તો દેના લખી નાખો હવે આપણે 10મો છે પ્રશ્ન સંકેતો ઉસકે સહી અર્થઘટન થી જોડિયા બનાકે જો અહીંયા તમને સંકેત આપેલા છે સામે આડા વળાયના અર્થ શું થાય છે બરાબર છે તો આપણે ઉત્તર
આવશે પહેલા બોક્સમાં આવશે ઈ જો આગે બમ છે પછી બીજું છે કયો સંકેત છે કે પાર્ટી ન્યા ન કરે તો એમાં આવશે એકલો ત્રીજું છે પાર્ટી મના કે તો શું આવશે ઓ ચોથું છે બાએ ચલે તો આવશે ઓ પાંચમું છે દાએ ચલે તો આવશે ઉ છઠ્ઠામાં છે યુટર્ન તો આવશે ક અને સાતમામાં આવશે ચિત્રા ત્રાસી અને ડ લખી નાખો બધા આપણે પાઠ ચલાવશું અથવા જે સર્વે બુદ્ધિમાં બાકી છે તે પૂર્ણ